ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभाग देहाय दक्षिणामूर्तये नमः। अठारवां श्लोक है। हु अव्यग्रो निस्पृहस्तूषीं उदासीनैव स्थितः स्वस्थो विक्षेपराहित्याद् इत्यात्मानं प्रपश्यत। तो प्रजापति गुरुजी वाल्खिल्यो शिष्युन कहचे इति आत्मानं प्रपश्यत। हि वाल्खिल्य मुनियो आ प्रकार आत्माना पोताना वास्तविक तो दर्शन करो। अव्यग्रह सव्यग्रता से रहित स्पृहाति रहित अशांति रहित पक्षपाति रहित पोताना स्वरूप में निष्ठ अचार विक्षेप रहित आ प्रकार स्वरूप है तुम्हारो प्रपश्यत इन्हें दर्शन करो। ईशितो भी अग्नि दृष्टया सौ आ भगवान ईश्वर स्वरूप छे परमात्मा के पूर्ण चेतना पर सत्व आदि गुण धारण सत्व लेकिन सत्व रजस्तम अगुण धारण कर तो होने कारण क्योंकि भगवान आ जगतना रंगमंच पर आवे तो वेश धारण करने जावे। कयो वेश आ त्रण गुणों सत्व रजस्तमस आ त्रण गुणों वेश धारण करने जावे। त्रिवीर गुणमय ही भाव ही ये विस्तरम इदम जगत मोहितम भगवान कैसे गीता में क्या बात मारा वेश ने कारण है समग्र जगत मोहित थाय छे। मतलब वेश थी पर जैसे हूँ रहेलो छु समक्ष मने जोता नहीं मात्र वेश सुधी बने दृष्टि जाए छे। माया पड़े न संचन्न भुंजाने वलक्षते ये भोगवत हो भोगता हो ये हूँ पोते आ हूँ जा प्रकारे स्वस्थ छू विक्षेप रहित छू एवं हूँ त्रिगुणात्मिका मायाना पट थी वेश थी आच्छादित होने कारण एवं त्रिगुणात्मिका नो वेश धारण करवाने का मारी जात ने हूँ भोक्ता मानु छू। मेरे भोक्ता अपन सत्य नहीं इत्थं बोधवानेश बालखिल्यान प्रजापति ही आ प्रजापति आ प्रकार बालखिल्यो ने अर्थ उपदेश करो। तत्त्वं बुद्ध्वा पोतानु वास्तविक तत्व जानेने समझीने पप्रच्युः क संसारेति भगवान जो आत्मानु अमारु तत्व आहू छे तो संसारी कौन छे।
कि परमात्मा संसारी से कि संसारी बीजो कोई से अहो परमात्मा संसारी क्या हुआ अहो अव्यग्रह निस्पृह निस्पृह तुष्णीम उदासीन स्वस्थ वो परमात्मा संसारी हूँ संसारी छू के संसारी बीजो कोई है એટલે તત્કાળ જવાબ મળ્યો કે સંસારી બીજો છે વાસ્તવમાં સંસારી બીજો હોય એવું કહેવાનું પ્રયોજન નથી પરંતુ સંસારીને અર્થાત અત્યારે હું મારા વિશે જે પ્રકારની માન્યતાઓ ધરાવું છું એ દ્રષ્ટિએ હું સંસારી હોઉં ઈશ્વરથી અલગ હોઉં અલગતાનો ભાવ સેવો છું એને ધ્યાનમાં રાખે હા અલગ છે આ ભૂતાત્મા જીવાત્મા અલગ છે પરમાત્મા ઉક્ત તસ્માત અન્યોસ્થિ કશ્ચન ભૂતાત્મા કહે ભૂતાત્માનું નામ છે એવો આ પરમાત્મા અન્ય કોઈ છે પેલો ઉત્કૃષ્ટ છે આ અધમ છે પેલો નિર્લેપ છે આ પુણ્ય પાપના ફળથી લેપાયમાન છે અર્થાત પરમાત્માથી તદ્દન વિરુદ્ધ સ્વભાવના આ જીવાત્મા કે ભૂતાત્મા અલગ છે અલગતયા એનું વિશ્લેષણ કરી શકાય અને છેવટે સમજાય કે અલગ નથી તો પુણ્ય પાપ ફલે હુત કરતા છે અને તેથી ભોગતા બને છે પુણ્ય પાપ ફળ છે એનાથી યુક્ત એનાથી વિચારો પ્રભાવિત થાય છે એને અભિભૂત કહેવાય જ્યારે આપણો કાબુ ના હોય ત્યારે આપણે અભિભૂત છે સંચાલિત છીએ નિયુક્ત છે નિયોજિત છે આ જ વસ્તુ ભગવદ્ ગીતામાં કહેવામાં આવી ગુણસંગોસ્ય સદસદ્યોની જન્મ કારણ ગુણસંગોસ્ય સદસદ્યોની જન્મ સૌ આ ગુણસંગ ગુણમાં અહંભાવ સત્વ રજસ્તમસ એ ગુણોમાં અહંભાવ એ સારી નરસી યોનિમાં જન્મનું કારણ છે એટલે જો આ લોકમાં જન્મ થાય તો સારી યોનિ વિક વેગ બ્રાહ્મણ ક્ષત્રિયોનો જન્મ મળે ખરાબ તો સ્વવરાહનો મળે અન્યત્ર અન્ય લોકમાં જન્મ થાય તો સ્વર્ગમાં પુણ્યને પરિણામે પાપમાં પાપ નરકમાં જન્મ મળે એટલે આપણા શાસ્ત્રોમાં આ બધું જે નિરૂપણ થયું છે એનું આ કારણ છે આ સ્થાન છે આ સમય છે ત્યારે જે થશે તે અત્યારે શું થઈ રહ્યું છે માનવ માનવ શીતોષ્ણે દ્વંદ્વાને ઇત્યાદિકાને જો ભૂતાત્મા ઉદિત આ સતત આ પ્રકારે જે સતત માન અપમાન શીત ઉષ્ણ આ પ્રકારે દ્વંદ્વનો જેને સતત સામનો કરવો પડતો હોય છે એમ કહો કે પોતાની સમક્ષ જે ઉપસ્થિત થાય છે એને માન કહે છે અપમાન કહે છે સુખ કહે છે દુઃખ કહે છે એટલે કે દ્વંદ્વ ઉપસ્થિત થાય છે એમ પણ કહેવાય અથવા જે ઉપસ્થિત થાય છે એના પર આવી છાપ લગાવજો એમ પણ કહેવાય એટલા જ માને કે આ માન અપમાન આ બધી બધું સાપેક્ષ વસ્તુઓ છે ને દ્રષ્ટિબિંદુ છે એક ઘટનાને કોઈ માન કહે બીજું અપમાન કહે હું જ એક સંજોગમાં માન કહું બીજા સંજોગ અપમાન કહું એટલે કે એની કોઈ વ્યવસ્થા નથી આ તો દૃષ્ટિબિંદુ છે જે સતત બદલાયા કરતા હોય છે આવું અનુભવ કરનારને ભૂતાત્મા કહેવામાં આવ્યો તો ભૂત કોને કહેવાય આ દેહને ભૂત કહેવામાં આવ્યો કહ્યું કે ભાઈ સૃષ્ટિના પ્રારંભમાં પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ સૂક્ષ્મ અવસ્થામાં અપંચીકૃત કહેવામાં આવ્યા એ જ પંચમાં અપંચીકૃત સૂક્ષ્મ જ્યારે એકબીજા સંયોજાયા ત્યારે સ્થૂળ પંચમહાભૂત જેમ પંચીકૃત
પંચીકરણ આ પંચ મહાભૂતો એવા સંયોજા એમ કરતા આજે સૂક્ષ્મ હતું એ સ્થૂળ બન્યું. આ પ્રકારની પ્રક્રિયા કઈ કે સૂક્ષ્મ એટલે જે ઉર્જાના પ્રકૃતિના રૂપમાં હતા એ જ આવી રીતે નક્કર રૂપમાં હતા એની જે પ્રક્રિયા આ પ્રક્રિયા સમજાવી. ચાલો પંચમહાભૂતનો તમસ અંશ છે એનું પર સંયોજન થયું અને એમાં નક્કરતા આવી જે રીતે આવી હોય તે ખરી. જ્ઞાનાક્ષરામ ક્રિયાક્ષરામ વાયુનામ પંચકત્રમ મને અહંકાર મન એટલે જ અહંકાર એવું કહેવામાં આવ્યું અથવા મન અને અહંકાર ઇતિ એવમ લિંગમ સપ્તદશાત્મકમ. આ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ પ્રાણ મન અને અહંકાર એમ કરીને 17 અવયવનું આ સૂક્ષ્મ લિંગ શરીર થયું સૂક્ષ્મ શરીર થયું અને સ્થૂળ પંચમહાભૂત શરીરનું આ સ્થૂળ શરીર થયું. અહંકારે ભૌતિકે યચ્ચૈતન્યમ પ્રતિબિંબિતમ. સૂક્ષ્મ શરીરના એક અવયવ અહંકાર છે જે સર્વથી સૂક્ષ્મ છે. આપણી વૃત્તિઓને આપણે બે વિભાગ વહેંચીએ કે એક અહમ વૃત્તિ છે બીજી ઈદમ વૃત્તિ છે. આમ હું 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 એ તે જે સતત પ્રગટ થતો હોય એને અહમ વૃત્તિ કહેવામાં આવી અને મારા મનમાં જ પછી બીજી બધી વૃત્તિઓ છે સ્મૃતિ ચિત્ત કહેવાય સુખ દુઃખ મન કહેવાય પછી બધા ભિન્ન ભિન્ન નિશ્ચયો સારું ખરાબ વગેરે બુદ્ધિ કહેવાય આ બધી વૃત્તિઓ છે. આ બધી વૃત્તિઓ હું સભાન છું આપણા મનમાં જાણે કે સતત સંવાદ ચાલતો હોય છે. જાણે કે મનનો એક ભાગ મનના બીજા ભાગ સાથે સતત સંવાદ કરતો હોય છે. એક ભાગ નિરીક્ષણ કરતો હોય છે એના વિશે નિર્ણય કરતો હોય છે એની સાથે ઝઘડો કરતો હોય સંવાદ કરતો હોય ઝઘડો કરતો હોય મિત્રતા કરતો હોય મનમાં એવું ચાલે છે. મનનો જે એક અંશ સતત મનના બીજા અંશ સાથે આ રીતે સંવાદ કરતો હોય છે ધ્યાન રાખતો હોય છે ટીકા કરતો હોય છે અહમ વૃત્તિ છે ને એ સતત બીજી બધી વૃત્તિઓ જે છે ને એનું નિરીક્ષણ કરનારી છે અને બહાર જે ટીકા કરો પેલા અંદર ટીકાઓ ચાલે છે. આવું કેમ કહેવામાં આવે છે કારણ કે એક અહમ વૃત્તિ છે આ બે વૃત્તિઓ સાથે અહમ વૃત્તિ એક છે અને એ જેનાથી સભાન છે એ બીજી વૃત્તિઓ છે. અહમ વૃત્તિ આ પ્રકારે સતત કોઈ ને કોઈ પ્રકારનો નિર્ણય કર્યા જ કરતી હોય છે. એટલે બંને વૃત્તિઓ કક્ષાની નથી કહેવાનું ભાભરે ચારને એક કક્ષાની બે ચાર એક કક્ષાની નથી. એક દ્રષ્ટા છે બીજી દૃશ્ય છે. અહમ વૃત્તિ છે એ વિષય જેને કહેવાય અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય બીજી છે વિષય છે ઓબ્જેક્ટ છે. દ્રષ્ટા દૃશ્ય આ બંને પ્રકારની વૃત્તિઓ આપણા મનમાં છે. જે દ્રષ્ટા વૃત્તિ છે એને અહમ વૃત્તિ કહીએ છીએ એમાં હું પણ હું છે બાકી એને આપણે દૃશ્ય કહીએ. એટલે કે આ દેહની બહારના પદાર્થો દૃશ્ય છે પરંતુ મંદિરની અંદરની આ વૃત્તિઓ પણ દૃશ્ય કક્ષામાં છે. એ સૌથી મહત્વની અહમ વૃત્તિ થઈ સૌથી પહેલી સૌથી ઉઠે પહેલો કોણ અહમ. સવારમાં જાગીએ ત્યારે પહેલાં અહમ પહેલો ઉઠે પછી ધીમે 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 ઈદમ બધું ઉઠે અને ક્યાં છે ને શું છે ને ક્યાં અને એકદમ સફળ ઊભો થઈ જવો 5:30 થઈ ગયા જવાનું છે મંદિરમાં ધ્યાનમાં વગેરે. અહંકાર ભૌતિકે ચૈતન્યમ પ્રતિબિંબિતમ. અહમ વૃત્તિ બીજી વૃત્તિ કરતા સૂક્ષ્મ હોય છે. એ તો હોય જ બીજી વૃત્તિ હોય કે ના હોય તેથી
चैतन्य नु प्रतिबिंब पहला अहम वृत्ति में पड़े, कारण के ये नजीक में नजीक से सौदी सूक्ष्म से त्यार पछी अहम जे चेतनमन तो बनो आ चैतन्य प्रतिबिंब ने जाने के प्राप्त करवा चेतनमन तो बनो ये पी बुद्धि ने मन ने इंद्रियों ने देह ने चेतनता प्रदान करे। अहंकार में जे चैतन्य प्रतिबिंबित थे ब्रह्म कहवा जीवनामकम ब्रह्म प्रतिबिंब भवती, जीव कह ब्रह्म प्रतिबिंब से। हमें आगे कैसे तो आ प्रकार भूतात्मा की बात थी रही है। भूत एटले शू, पहला कहू के भाई पंचमहाभूत एटले के स्थूल शरीर अने सूक्ष्म शरीर एटले के शब्द अहंकार, साथ अहंकार में प्रतिबिंबित चैतन्य, अहंकार ने भूतात्मा कहवा। अहंकार में भूतनी उपज हे एम प्रतिबिंबित चैतन्य ने भूतात्मा कहम आयो, जीवात्मा पर कहवाता हो। विचारो भूतात्मा शू स्थिति से तो कह भूतात्मा प्रकृते जाते ही गुणेरेशो विभूयते तमो गुणा विभूतत्वात् स्वात्मस्थं ब्रह्मनेक्षते। तो क्या आयु के आ परमात्मा आवा गुणो वेश पहने प्रकट थयेलो छे, करेक सत्वनी प्रधानता होय रजस तमस ने दबा रहे क्या एक मन में सत्व की प्रधानता हो, रजस तमस चायु सत्व भवति भारत रजस तत्व तमस सेव तमस सत्व रजस तथा कह रजोगुण तमोगुण ने दबा रहे सत्वगुण की प्रधानता हो, क्या एक सत्व ने तमस ने अभिभूत करने रजस की प्रधानता हो, क्या एक सत्व ने रजस ने अभिभूत करने तमस की प्रधानता। आ प्रकार की प्रक्रिया मन में चाल्या करे, प्रकृति है जात ही गुण ही, आ तो प्रकृति ना गुण है, गुणा वर्तनते वास्तव में आ गुणों आ प्रकार प्रवृत्त छे वर्तन कर रहा है दिखाई रहा है ये स्थाने से। आ सत्व रजस तमस गुणों कई कक्षा में दृश्य कक्षा में मन में बुद्धि वृत्ति कहो चित्त वृत्ति कहो के मनस वृत्ति कहो ये वृत्ति जन्मती है, वृत्तियों सत्व रजस तमस स्वभाव से अहंकार दृष्टा है। तो अहंकार ना स्वभाव थी गये जे पोता समक्ष आए अभिभूत थी जाए तादात्म्य साधे विषय हमेशा निर्णय करे क्यों पड़ी गई वस्तु त्या झाड़ त्या पड़ू मीन्स हूँ जवाबदार छू ते शू लगे हो कोई रीते मणसों ना स्वभाव पोता जोड़ी दे पोता जवाबदार गणे कि पेला अभी जात निर्णय जजमेंट थे आज करे। अहम भूतात्मा प्रकृति है जात ही गुण अभिभूत आ भूतात्मा से प्रकृति में जन्मेला गुण भी प्रभावित थे इतले के प्रभावित होने लगे गुणों त्या जन्म्या ये बदले पोता विषय निर्णय करे कि हूँ आओ छु। सत्वगुण तो दृश्य है रजोगुण दृश्य है तमोगुण दृश्य है अब एनो स्वभाव है ज्ञानी पुरुष मन में आ वृत्ति जन्म प्रकाशम च प्रवृत्तिम च मोहमेव च पांडव भगवद्गीता भगवान कह के हे पांडव आ प्रकाश सात्विक वृत्ति राजस्व वृत्ति तामस जन्मे
न द्वेष संप्रवृत्तानि न निवृत्तानि कांक्षते। पर गुणादित महापुरुष है, कोई द्वेष पर नहीं करतो, राग पर नहीं करतो, उदासीन है। गुणावर्त इत्येव यो तिष्ठति नैंगते। तो गुणा गुणों जन्मे छे, वर्तन करे छे, खेल करे छे। આ રીતે ગુણો વચ્ચે અને પોતાની વચ્ચેનું અંતર એવું સ્પષ્ટ છે, અને તેથી આપણે જેમ સિનેમા જોઈએ એ સિનેમા જોયા કરે છે, એથી પ્રભાવિત થતો નથી, અર્થાત એ રીતે પોતાના વિશે નિર્ણય કરતો નથી, એ બંધ બેસતી પાવી ઓળી લેતો નથી, બસ એને વર્તવા દે છે, એ કરવાનું પરિણામ છે, એમના સ્થાને છે, હું મારા સ્થાને છું, આમ પોતાના સ્થાને ચ્યુત થઈ જતો નથી। અહંકાર અજ્ઞાનને કારણે સતત પોતાના ચ્યુત થઈ જાય છે, તમો ગુણ જન્મે એટલે પોતાને ભૂલી લે, હું તમો ગુણી છું, હું રજો ગુણી છું, હું સત્વ ગુણી છું, તમો ગુણ અભિભૂતત્વાત સ્વાત્મસ્તમ બ્રહ્મ નૈક્ષતે। તમો ગુણ એટલે આવરણ, રજો ગુણ એટલે વિક્ષેપ, આવરણ આવી જાય, તમો ગુણની પ્રધાનતા થઈ જાય, મનમાં જાણે કે અંધકાર છવાય, કંઈ સૂજે જ નહીં, એવું થઈ જાય, કંઈ સૂજતું જ નથી, શું કહ્યું તમે, શું થઈ રહ્યું છે? ઘણી વાર આપણે આમ સૂનમૂન થઈ જતા હોય છે, કંઈ સૂજે જ નહીં તમો પણ, અને ત્યારે જ્યારે એવી પ્રધાનતા હોય મનમાં, ત્યારે આત્મતત્વનું જ્ઞાન થાય, એની તત્વ આવૃત થઈ ગયું, આત્મસ્થમ બ્રહ્મ ન ઈક્ષરે, ટૂંકમાં આત્મસ્થમ આત્મા પોતાના આત્મા 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 રૂપે રહેલું બ્રહ્મ છે એને ઓળખી શકતો નથી, અને તેથી શું થાય, આ તમો ગુણ આવે ને એ રજો ગુણ બરોબર એના પર રોજ જોર કરતો થઈ જાય, એટલે કહે છે આમ આવું હોય ત્યારે પણ પરમાત્મા કેવો છે, આ ભૂતાત્મા અને પરમાત્મા બંનેની કથા ચાલી રહી છે, તો 109માં શ્લોકમાં કહે છે, અધિષ્ઠાનતયા બ્રહ્મ ભૂતાત્મન્યપિ તિષ્ઠતે પદ્મપત્રે નીરબિંદુઃ અસંશિષ્ટો યથા તથા। આ બધા અધિષ્ઠાન બ્રહ્મ છે, એટલું બ્રહ્મની સન્નિધિમાં આ બધું થઈ રહ્યું છે, એ બ્રહ્મરૂપી રંગમંચ પર આ બધો ખેલ થઈ રહ્યો છે, અધિષ્ઠાન છે, અર્થાત એના વગર કશું થાય નહીં, એ ચેતનતા પ્રદાન કરી રહ્યો છે, એ સત્તા પ્રદાન કરી રહ્યો છે, તો જ અહંકાર છે, તો મન બુદ્ધિ છે, અંતઃકરણ છે, ભાષે છે। આમ સત્તા સ્ફૂર્તિ પ્રિયતા પ્રદાન કરતો એ તો સતત પ્રકાશી રહ્યો છે, પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે, અધિષ્ઠાનતા બ્રહ્મ ભૂતાત્મની અપી તિષ્ઠતી, એટલે જે આ ભૂતાત્મા છે એના મન સારરૂપે એ પરમાત્મા રહેલો જ છે, તો એણે ધારણ કરેલા વેશને કારણે એ પરમાત્મા જ ભૂતાત્મા કહેવાય છે, ભલે કહ્યું કે ભૂતાત્મા જુદો છે, અધમ છે, પરમાત્મા ઉત્કૃષ્ટ છે, એમ કરીને જાણે કે બે છે ભેદ પાડ્યો, એવું ના માનો, એ પરમાત્મા જ ભૂતાત્મા છે, એ પરમાત્મા આ પ્રકારે ત્રણ ગુણના વેશથી આચ્છાદિત હોય ત્યારે પોતાને ભૂતાત્મા માને, જેવું જ કહેવું પડે આપણે, પદ્મપત્ર એટલે આ બધું ભૂતાત્માના સ્તરે ઉપાધિના સ્તરે થઈ રહ્યું હોય, સત્વ રજસ તમસ આ બધા ગુણો જન્મી રહ્યા હોય, અનેક પ્રકારના પ્રત્યાઘાતો થઈ રહ્યા હોય, અનેક પ્રકારની વ્યગ્રતા હોય, સંઘર્ષ હોય, ક્યારેક શાંતિ હોય, આ બધું ચાલી રહ્યું છે ધમાલ, અને ત્યારે પણ એ પરમાત્મા મૂળ એ તો કેવો છે, અશ્લિષ્ટ છે, પદ્મપત્રે નીરબિંદુ
આમ તો દૃષ્ટાંત આપવામાં આવે કે કમળનું પત્ર જેમ જળથી અશ્લિષ્ટ હોય, પછી કહ્યું જળનું બિંદુ જેમ કમળના પત્રથી અશ્લિષ્ટ છે, એવું દૃષ્ટાંત આપ્યું. જળબિંદુ નિય બિંદુ અશ્લિષ્ટ પદ્મપત્રે યથા તથા. આ બિંદુ પાસે પુલ્લિંગ શબ્દ થયો, બિંદુ અશ્લિષ્ટ. આ બિંદુ છે જળનું ટીપું છે, કેવું અશ્લિષ્ટ છે એટલે જરાય પણ ચોંટેલું નથી, સ્વતંત્ર છે, અલિપ્ત છે. તેવી રીતે આ બધું આ પદ્મપત્ર છે, આખી વ્યક્તિત્વ આ બધું છે, જ્યાં બધું ઘમસાણ ચાલી રહ્યું છે અને ત્યારે પણ આ મુખ્ય પરમાત્મા છે, કેવો છે, નિર્લેપ છે, અશ્લિષ્ટ છે, અર્થાત કોઈ પ્રભાવિત થતું નથી. આ બધું બધું જયારે ચાલતું હોય જીવાત્મા, ત્યારે પણ પરમાત્મા આ બધાથી મુક્ત છે, રહિત છે, કોઈ રીતે પ્રભાવિત નથી. એટલે કશું કરતો નથી એમ નહીં, પાછો આમ નથી કરતો આમ, તો આ બધું એનાથી જ થાય છે. બંને કહેવું છે, આ પોતે કરતો નથી છતાં બધું એને કારણે થઈ રહ્યું છે. એ કહે છે આગળ, ઈદૃશોપીશ્વરો માયા યુક્ત સન પ્રેરયત્યમમ ભૂતાત્માનં સ ભૂતાત્મા વિવિનક્તીશ્વરં નતમ. ઈદૃશોપી ઈશ્વર, આવો જ બિંદુ સમાન નિર્લેપ જે ઈશ્વર છે, અસંગ છે, ઉદાસીન છે, નિર્લેપ છે, કોઈ રીતનો સંબંધિત, બધા સંબંધિત રહિત છે, બધા પ્રભાવથી રહિત છે, નિર્લેપ છે, પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. એ ક્યારે પોતાની પૂર્ણતાથી ચ્યુત થતો જ નથી. જેમ સમુદ્રની સપાટી પર ખૂબ બધું તોફાન ચાલતું હોય તો પણ એના ગર્ભમાં કેમ પ્રગાઢ શાંતિ છે, તે વગર પ્રગાઢ શાંત સ્વરૂપ પરમાત્મા આ બધા તોફાનને જ્યાં ધારણ કરનાર છે, અધિષ્ઠાન છે. અધિષ્ઠાન શબ્દનો પ્રયોગ તો બતાવ્યું કે આ બધો અધ્યારોપ છે, અર્થાત સત્વ રજસ તમસ ગુણો હોય એની કારણે મનમાં અનેક પ્રકારની વિવિધ પ્રકારની વૃત્તિઓ જન્મતી હોય, જાત જાતના બધા પ્રત્યાઘાતો દર્શાવાઈ રહ્યા હોય, અનુભવો થઈ રહ્યા હોય, નિર્ણયો થઈ રહ્યા હોય, આ બધું ચાલતું હોય ત્યારે પણ એ બધાને આધાર આપનાર અધિષ્ઠાન પરમાત્મા તો કેવો સ્વતંત્ર છે, નિર્લેપ છે, અને છતાં પણ એનું પણ કંઈક આપણા જીવનમાં, ભૂતાત્મા જીવનમાં એનો પણ કંઈક ફાળો છે ખરો, હોવા માત્રથી ફાળો છે. ભલે અહીં કહ્યું કે માયા યુક્ત સન અમુમ પ્રેરયતી, એ પરમાત્મા ભૂતાત્માને પ્રેરિત કરે છે. શું કામ પ્રેરિત કરે છે? માયા યુક્ત પ્રેરણા કરવી એ જાતનો વિક્ષેપ એનામાં નથી. પ્રેરણા કરવી એને તો પણ કંઈક તો અંદર કશુંક થવું જોઈએ તો હું પ્રેરણા કરું કે ભાઈ આમ આમ થવું જોઈએ, આમ કરો, આંખો બહાર જઈને, કાન પેલો શબ્દ સાંભળો, મન તો આ પ્રકારે વિચાર, કે નિશ્ચિતમ પતતી પ્રેષિતમ મન, હે ભગવાન કોનાથી પ્રેરિત થઈને આ મન વિષયનો વિચાર કરે છે, કોના કોની આજ્ઞાથી આ પ્રાણ શ્વાસ ઉશ્વાસને સતત ક્રિયાશીલ હોય છે, કયો દેવ છે આ ચક્ષુ દ્વારા જુએ છે, કયો દેવ છે આ શ્રોત્ર દ્વારા સાંભળે છે, એને કોઈ જોતો હોય, કોઈ સાંભળતો હોય, કોઈ શ્વાસ ઉપર નીચે લઈ જતો હોય. ગઈકાલે નમદ લેવાની હતી ઉદ્ધવમ પ્રાણમન હતી, ગઈકાલે કહ્યું ને પેલો બે જાય ધમણ લઈને
આપણી ધમણ કેવું છે, ફેફસું ધમણ છે અને બે ધમણ જાણે હોય એ પર ઉપર નીચે શ્વાસ આવે એટલે ભગવાન કરી રહ્યા છે. કઠોર કહ્યું ઉર્ધ્વમ પ્રાણમન્ય તે અપાનમ પ્રત્યગસ્યતિ મધ્ય વામનમાસીનમ. તો મધ્ય વામન પરમાત્મા એના વચ્ચે મધ્યમાં બેઠેલો છે, હૃદયમાં બેઠેલો છે. પ્રાણ ઉર્ધ્વ ઉપર ફેંકે છે, અપાનને નીચે ખેંચે છે. બેઠોડો કર્યા કરે, આવું કરે તો થાકી જાય એટલે કરે, એટલે કે એની હાજરીમાં આવું થઈ રહ્યું છે. તો હું કેમ એટલે એ પ્રેરણા કરે એવું અહીંયા કહેવામાં આવ્યું. એ પણ કહેવું પણ પ્રેરણા કરવી પણ એક પ્રકારનું કર્મ થયું ને સૂક્ષ્મ. એ જે સંકળાયેલો હોય તો પ્રેરણા કરનાર હોય એને કશી અસર થવાની જ છે. કોઈને કશું પ્રેરણા કરું પછી ધ્યાન દ્વારા શું થયું શું ના થયું, એ પ્રકાર થયું કે ના થયું, એ થાય તો મને અસર થાય, ન થાય તો. એટલે પ્રેરણા કરવાનું કા જો આવ્યું કર્તૃત્વ એવું પણ હોય તો પણ એ પરમાત્મા લેપાયમાન થવારે. એટલે પ્રેરણા એટલે કે માયાયુક્ત હે, ટૂંકમાં જાણે કે પ્રેરણા કરે છે. માયાનો અર્થ શું? જાણે કે, કારણ કે મન તરફ નજર કરીએ તો લાગે કે પ્રેરિત થયેલું છે. દુનિયા તરફ નજર કે લાગે કે આ બધા પરિબળો નિયંત્રિત છે. આ સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ આ બધા અત્યંત શક્તિશાળી બધા તત્વો પણ જાણે કે કોઈના નિયંત્રણમાં ન હોય એમ નિયંત્રિત થઈને કર્મ કરી રહ્યા છે. એ પરથી આપણે કલ્પના કરીએ કે ઈશ્વર નિયંતા છે. ભગવાન બોલે હું તો મને ખબર હું કંઈ કરતો જ નથી. હવે એ કંઈ કરતો નથી એક બાજુ, અને થઈ રહ્યું છે ને જોવે અને એનો માયા. એટલે કહ્યું કે ભાઈ ઈશ્વર જાણે કે માયાથી આ બધાનું નિયંત્રણ કરે છે, બધાને પ્રેરણા કરે છે, બધાનું સર્જન કશું કર્યા હવે કરવું એટલે વચ્ચે માયાને મૂકી. પ્રેરણા કર્યા એટલે જાણે કે પ્રેરણા કરે છે, જાણે કે સર્જન કરે છે, જાણે કે નિયંત્રણ કરે છે. ઈશ્વરમાં કોઈ વિશેષતા આપણે સ્વીકારીએ નથી. એક વિશેષતા હોય તો બીજી વિશેષતા ન હોય તો એ ભગવાન અધૂરો થઈ જાય. ભગવાન મહાન હોય તો અલ્પ ના હોય તોય પણ એ અધૂરો તો થઈ ગયો. ભગવાન એને કહે તે બધાનો સ્વીકાર કરે, બધાનો સમાવેશ સ્વીકારે, સમાવેશ કરે, કશાનો વિરોધ ના કરે, બધાનો સમાવેશ કરે એવો હોય તેને જ ભગવાન આપણે કહીએ. ઓ ભગવાન પ્રેરણા એ ના કરે, કશું કરે તો ક્યાંક એનો પક્ષપાત. શું કામ પ્રેરણા કરે, શું કામ કર્યું એને, શું કામ મનને ત્યાં મોકલ્યું, એમાં આવું થયું કોણ જવાબદાર છે? પ્રેરણા કરે ને કંઈ ગડબડ થઈ તો આપણે જવાબદાર થઈએ ને? તો માયા એટલે માયા કે ભાઈ પ્રેરણા નથી કરતો પણ જાણે પ્રેરણા કરતો હોય એવું આપણે ભાસે છે. ભૂતમાં ભૂતાત્માનમ પ્રેરતી, આ ભૂતાત્માને જીવાત્માને જાણે કે પ્રેરિત કરે છે. તેથી ભૂતાત્મા આમ જોવા જઈએ તો સતત ઈશ્વરના ની સંનિધિ અનુભવી રહ્યો છે. ઈશ્વર પ્રેરકના રૂપમાં સતત આ જીવાત્માના જીવનમાં સંકળાયેલો જ છે. એ ક્ષણ પણ એવી ના હોય જે આ ઈશ્વર રહિત હોય. અને તેથી આ ભૂતાત્મા બધી માથાકોટ છોડી દે, જે વસ્તુ જ્યાં છે એમ જવા દે ને રહેવા દે ને, વૈરાગ્ય. હું કોઈ દખલગીરી નહીં કરું, કોઈ માંગણી નહીં કરું, કોઈ ફેરફારની અપેક્ષા નહીં રાખું, બધું જેમ જે થાય થવા દો. એટલે એવું નથી કે મને પડી નથી, મને સંતોષ છે, બધું બરાબર છે, અને તો જ પછી મારી નજર અંદર જાય. આ વૈરાગ્ય કહેવામાં આવ્યો એટલે કે મને કોઈ રાગ દ્વેષ નથી, અપેક્ષા માંગણી નથી, અને મારે ભલે બધું છે, મને હું સ્વસ્થ છું, ખુશ છું, અને તો હું મારા પર નજર કરું પછી થતું નથી. ઈશ્વરમ તમ ન વિમિનક્તિ, કે ભાઈ મારા રૂપમાં ઈશ્વર જ રહેલો છે, આ મારામાં જ આ ગુણ છે, વેશ છે, અને વેશનું ધારણ કરનાર હું છું, આ વિવેક થતો નથી. એટલે અવિવેકને કારણે એ વેશને ધારણ કરનારને વેશને એક જ માનવામાં આવે છે. આવું તાદાત્મ્ય સતત જીવનમાં થઈ રહ્યું છે. એટલે શું થાય? એટલે કહે છે
सुखैर वैषयिकैः सत्त्व गुणोद्भूतैः प्रतृप्यते उद्रेके रजसस्सोऽयम् कलुषी क्रियते भृशम्। सत्वोद्गुणोद्भूतैः जय मनमास तत्व का नहीं प्रधान अर्थ कसिक तो प्रवृत्ति समाने सत्वम सुखे संजयति रज कर्मणि भारत ज्ञान आवृतम प्रमादे संजयति। सत्वम सुखे सत्व पण जाने सुख में आसक्ति जन्मावे बांधे तो खरु बांधे एवं तो ना कहवा छता है सत्व पण आपणे आपणामां कंईक तो इच्छा जन्मावे अज्ञान इच्छा जन्मावे। चलो कई करवानी प्रदान इच्छा कई इच्छा सत्व सात्विक इच्छा जन्मावे मारे सेवा करवी छे मारे भक्ति करवी छे मारे भजन करवू छे पछी रही पछी ए ए इच्छा ने कई करावड़ावे तो करी मन में सेवा भजन करवू छे अने बेसेवू नहीं पेली अंदर नी वृत्ति छे भजन करावड़ावे सेवा करावड़ावे सत्कर्म करावड़ावे ये प्रकार है थोड़क बंधन तो खरुज ने इतने मन में अभी इच्छा जन्मे कि मारे भगवान नाम लेवे बेस पेलू लेवड़ावे इतने सात्विक वृत्ति जन्मे तो अभी शुभ भावनाओं जन्मे पर छता कहीं के तो बंधन खरुज एट के कोई के रीते तो हूँ एना प्रभावित छूज एना कब्जा में छू बहुत सूक्ष्म आ बंधन केवे है सूक्ष्म बंधन इच्छनीय बंधन है। चलो सात्विक बंधन छे ने इच्छनीय कारण के सारू करावे ने मुक्त करे सत्वगुण जारे जन्मे त्यारे एवी इच्छाओ जन्मे जे छेवट आपणे मुक्त करनारी होय आपणुं भलू करनारे आपणना आपणुं कल्याण करनारी होय एवी ज इच्छा जन्मे। शुं छे मारे भजन कहे ने मारे तो सेवा करवी छे भजन करवू छे पेलू करवू छे મારે આવું બધું કરવું છે પણ એવું એ મનમાં જન્મ્યા પછી બેસવાના જેવું કરાવડાવે છે એ પ્રકારે સંજયથી એટલે સત્વગુણ બાંધે છે આપણને પણ સાથે સાથે સત્વગુણ જન્મે અને ત્યારે જયારે જગતનો સંપર્ક થાય ત્યારે બધું સારું સારું જ દેખાય બધું બરોબર દેખાય સારું દેખાય આ સત્વગુણ આ પ્રકારની દ્રષ્ટિ મને આપે છે સંતૃપ્યતે જે કઈ વસ્તુ મારી પાસે આવે એ આનંદનો વિષય બને વિષય આનંદ વિષયમાં ના આવતો હોય પણ એ વિષય જે છે અંદર આનંદ છે એને એનું આવાહન કરે આ રીતે વિષય માત્ર આંતરિક સંતોષ છે એ સંતોષનું આવાહન કરવા નિમિત્તભૂત બને કે વિષયમાં આનંદ નથી આવતો પેલું સત્વમાંથી પુણ્યમાંથી સુખ મળે છે મનમાં સત્વ બધું જ ગમે આપણને બધું સારું લાગે મનમાં સત્વ હોય પ્રસન્નતા બધું સારું લાગે સંતૃપ્ય પ્રતૃપ્ય પ્રતૃપ્યથી એ તૃપ્તિ પામે છે એટલે આ સત્વગુણ હોય તો મનમાં તૃપ્તિ જન્મે ઉદ્રેકે રજસ ઉદ્રેકે આ રજોગુણ ઉદ્રેક થાય રજોગુણમાં વૃદ્ધિ થાય કલુ સ્વયં વૃષમ કલુષી ક્રિયતે ત્યારે બિચારો મલિન થઈ જાય એથી વધારે મલિન તમો ગુણથી થાય તમો ગુણની વાત નથી કરતા અહીંયા રજોગુણની વાત કરે છે વિક્ષેપ તો રજોગુણ જ્યારે પ્રવૃત્ત થાય ત્યારે ત્યાં આ મલિન થાય એવું કહેવામાં આવ્યું બિચારો ટૂંકમાં વિક્ષિપ્ત થાય છે અસ્વસ્થ થાય છે સત્વગુણ છે સ્વસ્થતા પ્રેરે રજોગુણ અસ્વસ્થતા પ્રેરે અને તમોગુણ જે છે એ તો પ્રમાદ કે આળસને પ્રેરે રજોગુણ જન્મે એટલે હું બેસી ના શકું શાંત રહી ના શકું કશું કશું કરાય જ કરું એટલે ભગવાને સત્વગુણના લોભ પ્રવૃત્તિરારંભ કર્મણા અશમ અશમ મનમાં શાંતિ હોય જ નહીં
અને સતત એક પછી એક કર્મ ચાલ્યા જ કરે, એક પૂરું થયું બીજું બીજું પૂરું થયું. એટલે કહે છે અહીંયા આગળ ઉદ્રેકે, આ રજોગુણ ઉદ્રેક થયા ત્યારે મન એકદમ વિક્ષિપ્ત થઈ જાય, ચંચળ થઈ જાય, વ્યાકુળ થઈ જાય, શું કરું શું ના કરું, આ કરું તે કરું, એ પ્રકારની વૃત્તિઓ જન્મતી જ જાય તો શું થાય? તદાની બધી ચાંચલ્યાત લુપ્યતે હ્યખિલાત ફલાત કૃષિમ પ્રક્રમ્યતામ ત્યક્ત્વા તપઃ કુર્વંસ્ત્યજે દદઃ. એ મકાર બોલ તપઃ કુર્વંસ્ત્યજે એવું છે, નકાર ને મકાર હોવો જોઈએ. તપઃ કુર્વંસ્ત્યજે દદઃ, તપ કરતો તદાની અતિ ચાંચલ્યાત, આ મનમાં રજોગુણનો ઉદ્રેક જન્મ્યો, એ પ્રવૃદ્ધ થયો, પ્રબળ બન્યો રજોગુણ. અતિ ચાંચલ્યા, રજોગુણની જેમ પ્રવાહતા વધે તેમ મનની ચંચળતા વધે, સ્થિરતા ના રહે, ક્યાંય ઠરીને ઠાન ના થાય, મન ક્યાંય ઠરીને બેસે નહીં. આ કર્યું આ કરે એટલે કહે છે કે અખિલા થોડા લુપ્યતે, બધું ફળથી વિચારો ચ્યુત થઈ જાય છે, કશું ફળ મળતું નથી. કેમ નથી બધું? કૃષિમ પ્રક્રમ્ય, ચાલો ખેતીનું કામ શરૂ કર્યું, તામ ત્યક્તા પુરુષોએ પહેલાં છોડીને તપઃ કુર્વન, તપ કરવા માંડ્યો પુરુષોએ પહેલાં, એ છોડ્યું અને પછી કંઈક સંગીત કરવા માંડ્યો, એ છોડ્યું એ પુરુષાય જ ને બધું. કેટલું બધું માણસે કર્યું, સંગીત શીખવાય જતો હતો અને કરાટે શીખવાય પણ જતો હતો અને પછી સંસ્કૃત શીખવાય પણ જતો હતો અને થયું શું? પણ કશું કશી વસ્તુ ઠરીને ઠામ થાય પણ છોડી દીધી કે મજા નથી, અચ્છા છોડો. આ સત્વગુણો આવું જ થાય, એ બરાબર થાય ને સંગીત કે મજા નથી આવતી, આપણને ફાવતું નથી, આપણું કામ નહીં સંસ્કૃત બરાબર યાદ નથી રહેતું, બીજું કંઈ શરૂ કર્યું. આ રીતે ચાંચલ્યાત, આ મન સ્થિર ના થાય, કશી વસ્તુ રસ ના માણી શકે કરે ખરો, પણ એને કારણે તૃપ્તિ મળવી જોઈએ ને, માણસ જયારે લાગી કાર રહે જે તૃપ્તિ મળે ત્યારે, સંસ્કૃત શીખતા તૃપ્તિ મળે. આ તો શીખતા શીખતા રામ રામ રામા આ ગોખો ને પેલું ગોખો ને બધું એમ કરતા કરતા કરવું પડે ને ભાઈ, પૂછે ભાઈ કે શું સંસ્કૃત ક્યાં સુધી આવ્યું, એને પાછું જવાબ આપવાનું, એને ભાઈ ગોખ કરવું તો પડે. કેમ સંગીત ત્યારે કંઈ કંઈ ગાવ તો પાછું, એટલે એટલે આવું એટલા માટે આપણે કરવું તો પડે, પણ એ રસ નથી પડતો. સત્વો એને રસ પડે તો માણસ લાગેલો રહે તો પછી એમાં પ્રગતિ કરે, રજોગુણમાં પ્રવૃત્તિ કરે ખરો પણ રસ ના પડે. અને તેથી આ મન રસ એને કશું બીજું જોઈતું નથી. આ મન શેનું ભૂખ્યું છે? રસનું ભૂખ્યું છે. એ રજોગુણ છે એનો રસ ના લેવા દે. અંતેથી રસ ના પડે એટલે ચાલ ત્યારે પેલું કરવું, એ છોડીને બીજું કર્યું. લોભ હોય ને સંતોષ ના થાય, પ્રવૃત્તિ રા એક પછી પ્રવૃત્તિનો આરંભ થાય અને કોઈ શાંત કરવા અને કોઈ શાંતિ ના હોય. ઓ રજોગુણ, આ ભૂતાત્માની કથા કહેવાય રહી છે. કોની? ભૂતાત્માની. કારણ કે એ પરમાત્માએ આ ત્રણ ગુણનો પટ ઓઢ્યો છે, પરમાત્માએ ત્રણ ગુણનો વેશ ધારણ કર્યો છે. અને ક્યારેક આપણે કર્મના પરિણામે ક્યારેક સત્વગુણની પ્રધાનતા હોય, ક્યારેક રજોગુણની પ્રધાનતા હોય, ક્યારેક તમોગુણની પ્રધાનતા હોય. તમોગુણ જો વાત કરતા નથી, રજોગુણની જ વાત કરે છે. કહે છે 113માં શ્લોકમાં, તત્તત ફલે સસ્પૃહત્વાદ વ્યગ્રો નાપ્નોત્યસૌ સુખમ અહંકારેણ બદ્ધ સ્યાદ
શું છે ભાઈ? તપસ્યા થવું જોઈએ. તો ખરું પણ એ છે શું? અહીંયા છે ને બધા સ્થાત લખ્યું છે, ચાલો એટલે સ્ય જોઈએ. અહંકારેણ બદ્ધસ્યાત, આપણી આપણે સ્થાત લખ્યું છે. એ સ્થને ભલે સ્થને ભલે ય કરવાનું. હમણાં મારી નજર ગઈ એટલે અહીંયા જરા જોવું પડ્યું. હા, જાલે ને વિહગો યથા, આ બધું ઉપનિષદનું વર્ણન કરી રહ્યા છે. ત્યાં આગળ પક્ષીનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. જાણે એવો ખચર, ખચર ખેચર, ટૂંકમાં આકાશમાં ગતિ કરનાર પક્ષી હોય એ જેવી રીતે જાળમાં ફસાઈ જાય, તે પછી ખચર એટલે કોષકાર, એ પેલું કોષેટ બનાવે અને આ રીતે પોતાની જાતને જ એ બિચારો બાંધી દે. આ જાણીતા બધા દૃષ્ટાંતો છે કે આ પક્ષી છે જાળમાં ફસાઈ જાય કેમ? લોભથી. પેલા શિકારીએ શું કર્યું હોય? જાળ બધી બિછાવી હોય, અંદર કંઈક મૂક્યું હોય, તેથી પક્ષી એનાથી પ્રલોભિત થાય અને જુએ નહીં અને જાળમાં ફસાઈ જાય. માછલી જુએ નહીં અને કાંટામાં ભરાઈ જાય, અથવા કોષેલો સમજે નહીં, આ તો પોતાની આગળ હોય કોષ ઉત્પન્ન કરે. એટલે આવી આવી વસ્તુઓ જાણીતી છે. કુરંગ, માતંગ, પતંગ, મીણ, ભૃંગા, એક એક આ દ્રષ્ટા વિવેક ચોરામાં ક્યાંકથી શ્લોક લીધો હશે જોકે, પણ ટૂંકમાં આ રીતે કુરંગ, માતંગ, પતંગ, મીણ, કુરંગ હરણ, માતંગ હાથી, પતંગ માતંગ પતંગ પતંગિયું, મીણ માછલી, ભૃંગ ભમરો, એક એક ઇન્દ્રિયની અંદર તીવ્રતા છે એટલી આસક્તિને કારણે મૃત્યુ પામે. તો આ પાંચે પાંચ ઇન્દ્રિયમાં આસક્ત ધરાવનારા મનુષ્યની વાત કરી. પંચભિ નરઃ અંચિતઃ કેમ? આ પાંચે પાંચ ઇન્દ્રિયમાં આસક્ત ધરાવનારા બીજા મનુષ્યની, એટલે એવું આવી દરેક ઇન્દ્રિયમાં આસક્ત રહેલી છે. તત્ત્વલે સ્પૃહત તત્વાદ, ટૂંકમાં એને ફળમાં સ્પૃહા હોય. આ રજોગુણ જન્મ હોય ત્યારે ફળમાં સ્પૃહા જન્મ આવે. સત્વગુણ તો કર્મમાં સ્પૃહા જન્મ આવે. કર્મ કરવાનો આનંદ પ્રાપ્ત થાય સત્વગુણ હોય ત્યારે. રજોગુણ હોય ત્યારે કર્મનું ફળ જાય એ જ આપણને મીઠું લાગે. કર્મ તો આપણે કરીએ છીએ માટે ફળ મળે તે માટે. સ્પૃહત્વાદ, આ રજોગુણ જો હોય તો ફળમાં સ્પૃહા હોય. અસો વ્યગ્રહ, અંતેથી ફળ તો મારા કાબુમાં છે નહીં. જો કર્મમાં સ્પૃહા હોય તો કર્મ તો મારા નિયંત્રણમાં છે, એટલે કર્મ કરતી વખતે સ્વસ્થ હો તો કર્મનો આનંદ માણો, કર્મ રસ લો. એ ત્યારે એવું ક્યારે હોય? સત્વગુણ હોય ત્યારે કર્મ રસ લઈ શકીએ. એ ન હોય તો કર્મ ફળનું રસમાં જ મન લાગેલું હોય. તત્ફળે સ્પૃહત્વા વ્યગ્રહ સ્પૃહત્વાદ, તે ફળમાં અત્યંત સ્પૃહા હોવાને કારણે વ્યગ્રહ. આ કર્મફળ વસ્તુ એવી છે કે જે મારા કામ અનિશ્ચિત છે, એ વ્યગ્રતા રહેવાની, થશે કે નહીં થાય. કર્મ કરતી વખતે પણ ફળમાં જ જવાની દ્રષ્ટિ હોય, એ જ મહત્વનું હોય, તો એનું જ ચિંતન મનમાં ચાલ્યા કરતું હોય. કર્મ થાય પરંતુ આ ગમશે કે નહીં ગમે, મેં આવવાના છે, ભાવશે કે નહીં ભાવે, રસોઈ થતી હોય ત્યારે પણ કર્મના ફળની અંદર સ્પૃહા હોય તો એ ચિંતન ચિંતા થાય, ભાઈ આવવાના છે, ગમશે કે નહીં ગમે, કેવું લાગશે, કેવું બોલશે વગેરે વગેરે. એટલે એ તરફ નજર હોય ત્યારે કર્મ એટલી નજર ના રહે. કર્મને યોગ્ય ન્યાય ન પણ આપણે બની શકે, અથવા કર્મનો આનંદ તો ના જ લેવાય. જે થાય તો રોજની રોજની આપણી આદતને કારણે ચાલો બધું બરોબર કરીએ ખરા, મલ્ટી ટાસ્કિંગ બધું થતું હોય અને તેનો આનંદ ના થાય ખરો. કારણ કે મન ક્યાં જ કર્મમાં નથી લાગેલું, કર્મના ફળમાં લાગેલું છે. એટલે વ્યગ્રહ, હંમેશા વ્યગ્રહ હોય, ચિંતિત હોય, અસ્વસ્થ હોય. ના આપનોતી અસો સુખમ, આવો મનમાં વ્યગ્રતા હોય, અસ્વસ્થતા હોય ત્યારે એનું સુખ નથી માણી શકતું. આ મન જે છે કર્મ ફળાવે ત્યારે વ્યગ્રતા, એનું સુખ ના મળે.
વ્યક્તિના વ્યક્તિ જયારે જોઈએ ત્યારે બિચારો વિગ્રહ હોય, ત્યારે જોઈએ ત્યારે ચિંતિત હોય, ત્યારે જોઈએ ત્યારે અંદર કઈ ને કઈ પ્રકારનો પ્રત્યાઘાત ચાલ્યા જ કરતો હોય, કઈ ફરિયાદો ચાલતી હોય, અસંતોષ હોય, કશું ને કઈ હોય જ કરે. અને તેથી આ વ્યક્તિ જીવનનો આનંદ ના માણી શકે. અહંકાર બદ્ધ સ્યાત જાળે ને વેગો યથા. તો જેવી રીતે પક્ષી જામાં ફસાયો હોય તેવી રીતે આ અહંકાર વડે બદ્ધ છે, તો ગુણો વડે બદ્ધ છે. ખરેખર કયા ત્રણ ગુણોની વાત કરી ને, તો આ ગુણ અહંકારમાં છે એટલે ગુણોથી બદ્ધ થાય એમ કહેવાય કે અહંકારથી બદ્ધ થયો. અને આ વાત અહીં પૂરી થતી નથી. આખી જિંદગી ચાલે ત્યારે આનું આ જ પાછું નવા જન્મમાં આની આ જ વસ્તુ થાય એ તકલીફ એ છે. નવી ગિલ્લી નવો દાન થતો નથી. આપણે કોરી સ્લેટ લઈને જન્મ્યા નથી. બધા આવા પ્રકારના સંસ્કાર લઈને જન્મ્યા છીએ. એટલે મહાપુરુષો કે આ સ્વભાવ દેખવા સ્વર્ગમાંથી આવે છે કે નરકમાંથી આવે છે, ટૂંકમાં કયો સ્વભાવ છે? આ ઝઘડાળો સ્વભાવ છે, પેલો સ્વભાવ છે, ક્યાંથી આવતું હોય છે? આવું બધું તમને કહેવાય કે આપણે શું કહેવાય, આપણે આપણે જ્યોતિષના પત્રિકામાં જોઈને કે એ લોકો લખતા હોય છે કઈ યોનિમાંથી આવે છે, રાક્ષસોની સર્પયોની ફળાય. હવે એનું શું અર્થ થાય મને ખબર નથી. એટલે હું સર્પમાંથી આવ્યો મને ખબર ના પડી કે આ સર્પયોની છે. એટલે આપણે ખબર કે આપણે સર્પ હતા પૂર્વ જન્મમાં તો ખબર નથી. એવું લખતા હોય છે ને અંદર, એટલે એ પૂર્વમાં એવો હતો હું, એવું થયું અંદર સર્પયોની નથી હોય આપણી, એનો તો પૂર્વમાં એવો હતો ખબર નથી મને. એટલે ટૂંકમાં એટલે એવા સોરીને આવ્યા હોઈએ છીએ આપણે. અને તેથી એનું એ સંસ્કાર ચાલુ ને ચાલુ હોય છે. રેસિડ્યુ જે બચેલું હોય ને એ લઈને આવીએ પાછા. એ સીધે કોરા આવતા હોત તો સારું, કોઈ નથી થતો. એટલે એ ભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે, એની જ પદ્ધતિ ચાલુ ને ચાલુ જ રહે. જો કશું કરવા ના આવે તો આ ચક્ર ચાલ્યા જ કરે. આ પ્રકારે અજ્ઞાન હોય અને વિવેક ન જન્મે ત્યાં સુધી હંમેશા આ ગુણોથી પ્રભાવિત રહીને જ આપણે જીવન જીવીએ. અને જે પ્રકારના કર્મ કરે એ નવું ફળ ઉત્પન્ન કરે એમ કહીને વળી પાછા બીજા ગુણ ઉત્પન્ન કરે. અત્યારે મારા મનમાં જે વૃત્તિ જન્મતી હોય, સત્વ જન્મતું હોય, રજસ જન્મતું હોય, એ પૂર્વના કર્મનું પરિણામ છે. એથી પ્રેરણા અત્યારે કર્મ કરું ભાઈ ભાઈ એવું પરિણામ સર્જન કરું છું. આ રજોગુણથી પ્રેરણ કર્મ કરવું એ વ્યગ્રતા જન્મ આવે, એ દ્વારા નવી વ્યગ્રતા જન્મ આવશે. અને તેથી આ વસ્તુ અટકતી નથી. આ એક પેલો પેલા દાવ આપ્યા જ કરતો હોય છે એમ કરીને ખો ખો ચાલ્યા જ કરતો હોય છે. એટલે કહે છે પછીના શ્લોકમાં, સંસાર ભ્રમણમ તસ્ય રોક્તમ શાખાંતરેષ્વપિ કર્ણ પ્રેરકઃ કર્તા ભૂતાત્મા સંસરત્યયમ્. તસ્ય સંસાર ભ્રમણમ શાખાંતરેષ્વપિ પ્રોક્તમ. આ જીવાત્મા આ પ્રકારે સંસારનું ભ્રમણ કરે છે એ બીજા ઉપનિષદોમાં કહેવાયેલું છે. અહીં તો કહ્યું છે, અહીં તો કહેવામાં આવ્યું તે પ્રકારે બીજા ઉપનિષદ શાખાંતરે બીજી શાખાઓમાં, અર્થાત વેદની બીજી શાખાના ઉપનિષદોમાં પણ આ પ્રકારે જીવાત્મા ભ્રમણ કરે છે. કઠોપનિષદ હોય તેમાં કહેવામાં આવ્યું યથા કર્મ યથા શ્રુતમ. કર્મ હા યોનિમન્ય પ્રપદ્યંતે શરીરત્વાય દેહિન સ્થાણુમન્યનો સંયંતી યથા કર્મ યથાશ્રુતમ. શરીર ગ્રહણ કરવા માટે બીજી યોનિ પ્રાપ્ત કરે છે. અને જીવ કર્મ અને જીવ ઉપાસના પ્રકારે કોઈ સ્થાણુ પણ હોય, ટૂંકમાં આવો સ્થાણુ જીવ પણ બને, વૃક્ષ બને, વનસ્પતિ બને. આમ યથા કર્મ યથાશ્રુતમ
જે પ્રકારનું કર્મ કર્યું હોય, જે પ્રકારની ભાવનાઓ સેવી હોય, એને સર્વાય હોય પાછું પડવું મળે. આ પ્રકારે સંસાર ભ્રમણમ, આ સંસારનું એટલે કે આ પ્રકારના જીવનનો અંત આવતો નથી, એ ચાલુ જ રહે છે. એ શાખાંતરે સુધી પ્રોક્તમ, બી શાખાઓમાં પણ આ પ્રકારે કહેવામાં, બધા ઉપનિષદમાં બૃહદારણ કહેવામાં આવ્યું હોય. મૃત્યુનું વિસ્તારથી વર્ણન કરે છે, અને ખટક ખટક કરતો કેવું ગાડું ચાલતું હોય છે, અને એ બધું કરતાં કરતાં કેવો પાછો લઈને આ લઈને ત્યાં જન્માતો હોય છે. અનુવાદ લઈને ભગવાન જેમ કહે ને કે યમ વ્યાપી સ્મરણ ભાવ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈદિકાંતે સદા તદ ભાવ ભાવિત, જે પ્રકારની ભાવના મરે એ પ્રકારની ભાવના જન્મે પાછો. હવે કોઈને આવું જન્મવાનું ગમે ખરું? કોઈને ભૂંડ થવાનું ગમે? અત્યારે વિચાર કરો તો કે ના, મરતી વખતે જ ગમે એને, અત્યારે નહીં ગમતું હોય. મરતી વખતે મારા કરવાના પણ એ વૃત્તિ જન્મે, એ મને બહુ પ્રિય લાગે, મળે એ થવું, એ મૃત્યુ વગર એ પ્રિય લાગે, એવું 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 ગ્રંથમાં સમજાયું, આત્મપુરાણમાં એવું સમજાયું કે ભાઈ આવું માણસ શું કહો જન્મ લે, અત્યારે આને માટે આવી જુગુપ્સા જવું કેમ લે, પણ મરતી વખતે એના કર્મને કારણે એમાં જ એને પ્રેમ જન્મે, એ ત્યાં પોતાની ઈચ્છાથી જાય. આ પ્રકારે આવું સંસારનું વર્ણન બધે કરવામાં આવેલું જ છે. કર્ણ પ્રેરક કરતા ભૂતાત્મા સંસારથી અયમ, આ ભૂતાત્મા છે એ કરતા છે, કર્મ કરનાર છે. કર્ણ પ્રેરક પોતાના કર્ણોને એટલે કે ઇન્દ્રિયોને મનને સૂક્ષ્મ શરીરને પ્રેરક પ્રેરક છે, પ્રેરણા કરે છે, એમ કહીને કર્મનો કરતા બને છે. એટલે આ જ આંખોને કે તું આ જો, કાનને કીધું પેલું સાંભળ, હાથને કીધું આમ કર્મ કર, પગને કીધું ત્યાં જા, વાણીને કીધું આમ બોલ, એમ કરીને પોતાના કર્ણ છે, ઇન્દ્રિયો છે, મન છે, એને સતત પ્રેરણા કરે, આદેશ કરે. પ્રેરણા શું કરે? સતત આદેશ કર્યા કરતો હોય છે, એમ કરીને નરી પ્રેરણા હોય તો કર્તૃત્વ નથી આવતું, પણ આદેશ કરતો હોય છે, એમ કરીને બધા કર્મનો કરતા બને છે. કરતા એમ ભૂતાત્મા સંસરતી, આ પ્રકારે કર્મ કરવાને કારણે એ ભોગતા બને. ભોગતી વખતે બીજું કર્મ કરે, એ વખતે વળી પાછો ભોગતા બને. કર્મ શેન માટે કરે? ભોગ માટે કર્મ કરે. ભોગવે શેન માટે? કર્મ કરવા માટે. એટલે ભાઈ લાકડા કેમ ફાળે છે? પેટ ભરવા માટે. પેટ કેમ ભરે છે? તો લાકડા ફાળીને. આમ કરીને કર્મ ભોગવા માટે કર્મ કરે, કર્મ કરવાને ભોગવે. કે ખાવું નહીં તો કામ કેવી રીતે કરવું? કામ કેમ કરે? ખાવા માટે. ખાય છે કેમ તો કામ કેવી રીતે કરવું? એમ ભૂતાત્મા સંસરતી, આ ભૂતાત્મા બિચારો આ પ્રકારે સતત સરખ્યા કરતો હોય છે. સંસરણમ, એક પછી એક યોનિમાં આવી રીતે લપસ્યા લપસ્યા કરતો હોય છે. એવમ ભૂતાત્મા સંસાર ભ્રમ ઉપપાદ્ય, આ બે પછી આત્માની વાતો થઈ રહી છે એક સાથે. કયો? પરમાત્મા, એનું ભૂલી ના જવાય. આ સંસારની વાતોમાં એવા ના પડી જઈએ કે પેલાને ભૂલી જઈએ. આ બધું છે તો અધિષ્ઠાન બધે રહેલું જ છે. એ નિર્લેપ પરમાત્મા બધું જયારે ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે પણ આ બધા નિર્લેપ પરમાત્મા આ બધાનો આધાર છે, અધિષ્ઠાન છે, રંગમંચ છે, નિર્લેપ છે. એટલે એને ના ભૂલાય, એને ધ્યાનમાં રાખો તો પછી આમાંથી મુક્ત થવા, એટલા માટે કહે છે. અંતરૂપે વ્યાપ્ત ચિરાત્મા સંસાર ગંધો બી વસ્તુઓ નાસ્તી, આ બધું ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે પણ એના જે અધિષ્ઠાન છે એ પરમાત્માને આ કસાયની ગંધ પણ નથી, એ કેવો છે? નિર્લેપ છે. ચૈતન્યેન હિ પૂર્ણેન સોંતર્વ્યાપ્તસ્તતશ્ચિતિ ભ્રાંત્યારોપેણ સંસારઃ તત્રાસૌ ન તુ વાસ્તવઃ. પૂર્ણેન ચૈતન્યેન સહુ સહ અંતર્વ્યાપ્તઃ,
ટૂંકમાં જીવાત્મા આ પ્રકારે સતત વિચારો વ્યગ્ર છે, સંઘર્ષ કરી રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે, આ બધું થાય છે. ત્યારે પણ શિવજી તો એકદમ સ્વસ્થ છે, શાંત છે, મહિમામાં પ્રતિષ્ઠિત છે. કોણ? અંતર્યામી રૂપે. એટલે પરમાત્મા જરાય દૂર નથી, એ ક્યારે છોડી જતો નથી. આ બધાનો આધાર અધિષ્ઠાન પરમાત્મા અંતર વ્યાપ્ત ચૈતન્યની પૂર્ણ. ટૂંકમાં આ જીવાત્માને ચૈતન્ય પૂર્ણ બનાવનાર જે પૂર્ણ રીતે ચૈતન્યથી વ્યાપ્ત છે. જીવાત્માનું સમગ્ર અસ્તિત્વ ચૈતન્યથી વ્યાપ્ત છે. એ કર્મ કરતો હોય એવા ચૈતન્ય છે, અને જ્ઞાન પામે તો પણ ચૈતન્ય છે, સત્વ હોય તોય ચૈતન્ય છે, રજસ હોય તોય ચૈતન્ય છે, તમસ હોય તોય ચૈતન્ય છે. ભલે ઢંકાઈ ગયો હોય તેથી જરા પણ એનો કંઈ અહેસાસ ના થતો હોય, અને બહુ ખૂબ વિગ્રતા હોય, અને શાંતિ આ બધામાં આ બધાને ઉજાવવામાં આ ચૈતન્ય છે. સત્તા સ્ફૂર્તિ પ્રદાન કર અસ્થિ ભાતિ પ્રિય તો બધી અવસ્થામાં રહેલો જ છે. હું વ્યગ્ર હો પણ છું તો ખરો, અસ્થિ અસ્મિ ભામી પ્રિય. એટલે આ બધા બધી અવસ્થા જીવાત્માની કે ભૂતાત્ બધી જ અવસ્થાઓમાં તૃપ્તિ હોય ત્યારે, વ્યગ્રતા હોય ત્યારે, પ્રમાદ હોય ત્યારે, અંધકાર હોય ત્યારે, બધી અવસ્થાની અંદર અસ્થિ ભાતિ પ્રિય તો વિદ્યમાન છે જ, વ્યગ્ર પણ છે, ભાસે છે જ, અને અંદરનો આત્મા તો પ્રિય છે જ. અર્થાત કોઈ પણ એવો અનુભવ નથી, કોઈ પણ અવસ્થા આપણી નથી જે અસ્થિ ભાતિ પ્રિયથી રહિત હોય. અલંકાર ગમે તો એ કોઈ સુંદર અલંકાર હોય, જરા થોડો વાંકો ચૂંકો હોય, અત્યંત કદરૂપ હોય, એવા કેવું ઘણી વાળે એવું પણ થાય. પણ ઘણી વાર પહેલાં આ સુથારો આવીને કામ કરી જાય, શું શું કાંઈ કેવો માણસ આવ્યો, અણઘડ આવ્યો હોય તો ઉલટું ઉલટું સૂતું કરીને તોડફોડ કરીને જતો રહે, એવું થાય. દરજીને આપો ને તો કહે એની કોની પાસે કરાવે લાગે, આપણે કેમ કે આ મુખ્ય દરજી કહે, એને કોઈ બીજાને આપ્યો હોય તો બીજો ત્રીજાને આપતો હોય, એ ઘાટઘૂટ વગરનો આવે બેસે નહીં કરશું, એવું થાય. એટલે આવું બધું થાય ખરું, તેમ જીવનમાં આવું થયા કરે, છતાંય પણ અસ્થિ ભાતિ પ્રિય એ તો સતત દરેક અવસ્થામાં છે, કશી અવસ્થા એનાથી મુક્ત નથી. એ બધા જ મુક્ત છે, પણ કશું એનાથી મુક્ત નથી. બંને થયું, આ બધી અવસ્થા કશી વસ્તુ ચેતનતાથી અસ્થિ ભાતિ પ્રિય મુક્ત નથી, એ સાથે એ બધાથી મુક્ત છે. આવું કહેવાનું છે. આ ભીખ માગતો હોય, રડતો હોય, કકડતો હોય, કકાટ કરતો હોય ત્યારે પણ એ અભિનેતાથી મુક્ત નથી, અને આ બધું અભિનેતા બધા જ મુક્ત છે. અભિનેતા વગર કોઈ અભિનય ના થઈ શકે, તેથી એનું અનુગ્રહ તો સદા છે. એની અસ્તિત્વ છે, પ્રેરણા તો નથી પણ એને હોવા પણ તો છે. એટલા ભિખારી પોતાને ભિખારી માનીને રડારોળ કરી રહ્યો ત્યારે પણ એ જે ધનવાન છે એને ક્યારે એને છોડ્યો નથી. સાંતર વ્યાપ્ત આ બધા ભિખારીની બધી અવસ્થાઓની અંદર પેલો જે કરોડપતિ ધનવાન છે, વ્યાપેલો, પૂરેપૂરો વ્યાપેલો છે, ક્યારે છોડતો નથી. તું ભીખ માગે ને જતો રહું છું એમ કહેતો, પેલો અભિનેતા ધારો કે ગુસ્સે થઈ ગયો, ભીખ માગે જતો રહો તો પછી પેલો રહે જ નહીં ને. ભીખ માગે ક્યારે, પેલો હોય ત્યારે. કોઈ અવસ્થામાં પેલો છોડતો નથી. કેમ નહીં છોડતો? એ જાણે છે કે આ તો મિથ્યા છે, સત્ય એ છોડવાની જરૂર નથી. આ મિથ્યાની સત્ય થતી હોત કકાળથી પેલું કંઈક રીતે એની સંપત્તિમાં એના કશાય અસર થતી હોય તો કદાચ પેલા એવું થતું જ નથી. અંતરવ્યાપ્ય સંતિષ્ઠતી આ પ્રકારે આ બધી જ અવસ્થામાં, સાત્વિક અવસ્થામાં, રાજસ અવસ્થામાં, તામસ અવસ્થામાં પણ આ પરમાત્મા ચૈતન્ય પૂર્ણ રીતે વ્યાપ્ત છે,
पूर्ण रीते मैंने अस्तित्व प्रदान करना है, सत्ता प्रदान करना है, स्फूर्ति प्रदान करना है, बहुत प्रदान करना है। चीति भ्रांति आरोपेण संसार है, अब तो वेशन स्तर थी रही है। अत्यार अभिनेता सर्व रीते सहारो सहाय आपना है, आश्रय आपना है, परंतु कम नसीबे आ भिखारीपण आरोप थे एना पर। कोना पर? जे निर्लेप है एना पर। चीति भ्रांति आरोपेण संसार है, संसार जे है क्या आ बधु अभिनेता पर चैतन्य पर टूंक में जो पूर्ण चैतन्य है, पूर्ण व्याप्त है, यहाँ पर संसार एटले संसारी मानवामां आवे छे, आत्मा ने संसारी मानवामां आवे छे। छेवटे हूँ संसारी छू ए हूँ क्या जाइने अटके, अहंकार में जाइने ना अटके, छेवटे आत्मा में जाइने अटके। इतने अहंकार जाए पर दुखी माने त्यारे दुख नो आरोप तो आत्मा पर थयो। आ प्रकार पेलो निर्लेप छे छता पण बधा संसार नो आरोप एना पर थाय छे। तत्रासौ न तो वास्तव है, एटले आ संसार आत्मा में नहीं, ये क्यारे वास्तविक नहीं। એટલે આ રીતે બધું લાંબુ લાંબુ સમજાવે છે, અને ઘણું લાંબુ ઉપનિષદ છે અને ઘણી બધી એની કથાઓ, એટલે એક પછી એક એક પછી જાત જાતના બધા વિગતો આવતી જાય છે, પણ એ રીતે આપણા જીવન એવો વિગતવાર સમજાવે એ પણ ખરું, બધું યાદ રાખવું પડે। પછી પછી પ્રશ્ન પૂછો અને પેલો પ્રશ્ન પૂછો અને પેલો પ્રશ્ન પૂછ્યો વગેરે વગેરે મમરો મૂક્યા જ કરે છે। એક એક મમરો મૂકે એટલે નવું પ્રવચન થાય, બીજો મમરો મૂકે પછી બીજું પ્રવચન થાય, ત્રીજો મમરો મૂકે પછી પ્રવચન થાય। એ વાળ છેલ્લે મમરો ના મૂકતા તો પ્રવચન અટકી ગયો, આપણે તો પૂરું થઈ ગયું, આપણે તો પછી મમરો મૂક્યો બી પ્રવચન થયું, પછી ગોઠવાઈ ગયો બીજો મમરો મૂક્યો। આ પ્રકારે આ ઉપનિષદની ગતિ આવી છે, ચાલ્યા જ કરે છે, એટલે આપણે ચાલુ રાખશું। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति हरिः ॐ श्री गुरुभ्यो नमः।